नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने जे एप्रिल मास में कोने केटलू अनाज मळशे तेना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना विडियोनो नोटिफिकेशन तमने मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो टॉपिक। रेशन कार्ड धारकों माटे उपयोगी जाणी लियो आ माहिती। एप्रिल मासमां कोने केटलू अनाज मळशे ए अन्वये आ विडियोमां आपणे माहिती मेळवीशुं, जेमां आपणे AAY एटले के અંત્યોદય, BPL અને NFSA રેશન કાર્ડ ધારકોને કોને કેટલું કેટલું અનાજ મળશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું। તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો મિત્રો, ચાલો આપણે ન્યૂઝપેપરની વિગતે માહિતી જોતા જઈએ। નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગુજરાત સરકાર, રાજ્યના રેશન કાર્ડ ધારકો જોગ અગત્યની સૂચના। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ના લાભાર્થીઓને એપ્રિલ 2021 માસ દરમિયાન આધાર કાર્ડ નંબરથી ઓળખ પ્રસ્થાપિત કરીને રાજ્યની કોઈ પણ વાજબી ભાવની દુકાન પરથી આવશ્યક ચીજવસ્તુઓનો ઠરાવેલો જથ્થો નીચે મુજબના ભાવથી મળવાપાત્ર થાય છે। તો મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે જે લાભાર્થીઓ છે તેઓને એપ્રિલ 2021 ના માસ માટે આધાર કાર્ડ નંબરથી ઓળખ પ્રસ્થાપિત કરી અને રાજ્યની કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી જે આવશ્યક ચીજવસ્તુઓ મળવાપાત્ર છે તેનો ઠરાવેલો જથ્થો જે નીચે ભાવ જણાવ્યા છે તે ભાવથી મળવાપાત્ર થાય છે। તો હવે આપણે કેટેગરી વાઇઝ વસ્તુ અને તેનો મળવાપાત્ર જથ્થાની વિગતો જોતા જઈએ અને સામે ભાવ પણ જોતા જઈશું। તો સૌ પ્રથમ ક્રમ નંબર 1 ઉપર છે અંત્યોદય કુટુંબો। તો અંત્યોદય કુટુંબને ઘઉં છે તે કાર્ડ દીઠ 25 કિલો મળવાપાત્ર છે અને તેનો ભાવ રહેશે પ્રતિ કિલો 2 રૂપિયાનો। ત્યાર પછી ચોખા છે, તો ચોખા પણ કાર્ડ દીઠ 10 કિલો મળવાપાત્ર થશે અને તેનો ભાવ પ્રતિ કિલો 3 રૂપિયાનો રહેશે। ત્યારબાદ તુવેર દાળ છે, તો તે પણ રેશન કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 61 રૂપિયા રહેશે। તો આ વાત થઈ અંત્યોદય કુટુંબની। ત્યાર પછી ક્રમ નંબર 2 પર છે અગ્રતા ધરાવતા કુટુંબો। તો જેમાં વસ્તુઓમાં જોઈએ તો ઘઉં એ વ્યક્તિ દીઠ 3.5 કિલો મળવાપાત્ર થશે અને તેનો ભાવ પ્રતિ કિલોનો 2 રૂપિયાનો રહેશે। ત્યારબાદ ચોખા જોઈએ તો તે પણ વ્યક્તિ દીઠ 1.5 કિલો મળવાપાત્ર થશે અને તેનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો રહેશે। અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં તુવેર દાળ જોઈએ તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પણ આપણે જે અગાઉ જોયું તે મુજબ 61 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર આવે છે BPL। તો BPL કાર્ડ ધારકોને જે ખાંડ નિયમિત છે તે વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળવાપાત્ર થશે અને તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર જણાવેલ છે અંત્યોદય। તો અંત્યોદયને પણ જે ખાંડ નિયમિત છે તે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે અને 3થી વધુ વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ આપવામાં આવશે અને તેનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર જોઈએ તો અંત્યોદય અને BPL જે બંનેને આયોડાઇઝ મીઠું છે તે 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 1 રૂપિયાનો રહેશે અને 6થી વધી વ્યક્તિઓ માટે જે કાર્ડ દીઠ છે તે 2 કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો ભાવ પણ 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રહેશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 6 ઉપર જોઈએ તો કેરોસીન પાત્રતા ધરાવતા BPL અને અંત્યોદય કાર્ડ ધારકો જેઓને કેરોસીન મળવાપાત્ર થાય છે, તો તે વ્યક્તિ દીઠ 2 લિટર મહત્તમ 8 લિટરની મર્યાદામાં જે સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલ રાહત દરે પ્રતિ લિટર આપવામાં આવશે। તો મિત્રો, આ મુજબ કેટેગરી વાઇઝ આપણે જે જોઈ ગયા તે મુજબ અનાજનો જથ્થો મળવાપાત્ર થશે। તો તે ઉપરાંત આપણે નીચે સૂચનાઓ જોતા જઈએ કે વાજબી ભાવની દુકાન પરથી રેશનિંગની ચીજવસ્તુઓનો જથ્થો મેળવવા માટે
આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર તથા મોબાઈલ નંબરની નોંધણી કરાવવા મામલતદાર કચેરી, ઝોનલ કચેરીનો સંપર્ક કરવા વિનંતી. ત્યાર પછી છે કે જે લાભાર્થી આધાર કાર્ડ ધરાવતા ન હોય તેવા સંજોગોમાં પ્રવર્તમાન નિયમ અનુસાર 13 વૈકલ્પિક પુરાવાઓ પૈકી કોઈપણ એક પુરાવો વાજબી ભાવની દુકાન પર રજૂ કરીથી મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકાય છે. તો જે લોકો આધાર કાર્ડ ધરાવતા ન હોય તે જે પ્રવર્તમાન નિયમ અનુસાર 13 વૈકલ્પિક પુરાવાઓ નક્કી થયેલ છે તે પૈકીનો કોઈપણ એક પુરાવો રજૂ કરી અને પોતાનો જથ્થો મેળવી શકે છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ની જોગવાઈ અનુસાર મળવાપાત્ર લાભથી વંચિત રહેલ કુટુંબને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ મળવાપાત્ર છે. ત્યાર પછી રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનો પર કેશલેસ પેમેન્ટ માટે AEPS એટલે કે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમની સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી. ત્યાર પછી આગળની સૂચના જોઈએ તો પુરવઠા વિષયક માહિતી પારદર્શિતા પોર્ટલ DCS-DOF.gujarat.gov.in તથા IDPS.gujarat.gov.in પરથી મેળવી શકાય છે. ત્યારબાદ જોઈએ કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થી રાજ્યના કોઈ પણ ગામ કે શહેરની વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકે છે. અને ત્યારબાદ છેલ્લી અને અંતિમ સૂચના છે કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાના લાભાર્થી સમગ્ર રાજ્યના કોઈ પણ ગામ કે શહેરની કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી પોતાનો મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. તે ઉપરાંત નીચે મિત્રો ફરિયાદ નિવારણ માટે પણ કેટલીક સૂચના કે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલ છે, તો તે પણ આપણે જોઈ લઈએ કે રેશન કાર્ડ ધારકો પોતે મળવાપાત્ર જથ્થો સમયસર ન મળતો હોય, જથ્થો પૂરતો ન મળતો હોય, જથ્થાની ગુણવત્તા અંગે અસંતોષ હોય, જથ્થાની રિસિપ્ટ ન મળતી હોય, તો આપની દુકાન સાથે સંકળાયેલ તકેદારી સમિતિના સભ્યોનો સંપર્ક કરી તેમજ સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એટલે કે RAC ની ફરિયાદ કરી શકશે. અને ઉક્ત અધિકારી શ્રીના નિર્ણયથી નારાજ થયેલ હોય તો તે અંગેની અપીલ ગુજરાત રાજ્ય અન્ન આયોગ અન્ન ભવન ટાઉન હોલની બાજુમાં સેક્ટર 17 ગાંધીનગરને કરી શકે છે, જેનો ટેલિફોન નંબર છે 0792325843. તો સ્ક્રીન ઉપર તમે નંબર જોઈ શકો છો, તે નંબર ઉપર જે અપીલ પણ કરી શકો છો, અથવા તો ઈમેલ એડ્રેસ પણ આપેલ છે sfc-gujarat@gujarat.gov.in પર પણ કરી શકાશે. તે ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ અહીં જાહેર કરવામાં આવેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500 અથવા તો 1967 કે પછી 1445, એમાંથી કોઈ પણ નંબર ઉપર હેલ્પલાઇન માટે કોલ કરી શકાય છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.